જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી જયકાભાઈ જેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફળ, શાકભાજી અને મસાલાના છોતરા શું કામમાં આવી શકે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું કાંદાના છોતરાની. 1 કિલો કાંદાના છોતરા ઉતારી લો અને 1 લિટર પાણીમાં 1 દિવસ માટે પલાળી રાખો. બીજા દિવસે આ પાણીને ગાળી લો. આ પાણીનો ઉપયોગ તમે તમારા છોડવામાં ખાતર તરીકે કરશો તો તમારા છોડવા ગ્રો કરવા લાગશે. હવે આપણે વાત કરીએ ઇલાયચીના છોતરાની. લીલી ઇલાયચીના છોતરા ખાંડ કે ચાના ડબ્બામાં મેળવો. ચામાં આનો ઉપયોગ કરો, ઇલાયચીની સુગંધ આવશે. હવે આપણે વાત કરીએ સંતરાના છોતરાની. સંતરાની છાલને સૂકવી લો. 1 નાનો ટુકડો ચાના પાણીમાં નાખો, સ્વાદ વધી જશે. સંતરાની સૂકી છાલનો પાવડર બનાવી લો અને આને કેક કે પુડિંગમાં ઉપયોગ કરો. કેક અને પુડિંગ સુગંધિત બનશે. હવે આપણે વાત કરીશું લીંબુની છાલની. લીંબુનો રસ 1 વાટકીમાં કાઢી લો અને પછી તેના છાલના કાતરની મદદથી પતલા પતલા ટુકડા કરી લો. આ ટુકડાને 1 કાચની બરણીમાં લઈ લો. તેમાં મીઠું નાખીને અથાવા માટે મૂકી દો. લીંબુની છાલ ગળી જાય પછી તેમાં હિંગ, લાલ મરચું પાવડર, સંચળ અને ખાંડની ચાસણી બનાવીને તેમાં થોડી કિશમિશ અને કાપેલું આદું પકવી લો અને આ ચાસણીને લીંબુ ભરેલી બરણીમાં ઉમેરી દો. ખાટું મીઠું પાચક અથાણું તૈયાર થઈ જશે. હવે આપણે વાત કરીશું આદુના છોતરાની. આદુની છાલને ધોઈને સૂકવી લો અને ચા પત્તીમાં મેળવી લો. ચા સ્વાદિષ્ટ બનશે. હવે આપણે વાત કરીશું કારેલાની છાલની. કારેલાની છાલને સૂકવીને મેંદા, દાળ કે બેસનના ડબ્બામાં રાખવું, ઈયળો નહીં પડે. હવે આપણે વાત કરીશું છોતરાવાળી દાળની. છોતરાવાળી મગની દાળ કે અડદની દાળને ધોતી વખતે તેના છોતરા અલગ રાખી લો અને આ છોતરાને ઘઉંના લોટમાં બેસન, અજમો અને મીઠું સાથે મેળવીને ગૂંધી લો. આમ આમાંથી પૌષ્ટિક પરોઠા બનાવીને તૈયાર કરી શકાય છે. તુરિયા અને પરવરની છાલને ધોઈને સૂકવી લો અને તેની પર મસાલો છાંટીને સ્નેક્સ તરીકે ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. આવી જ રીતે તમે શક્કરટેટીની છાલને પણ સૂકવી શકો છો. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પરંતુ ઘણા લોકો કેળાની છાલનું પણ શાક બનાવે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.